होली धुळेटी अने सबे बारातना तहेवारमां कच्छना लोको कोरोना गाइडलाइन नो पालन करे ए माटे पश्चिम कच्छ पोलीस वडा सौरभ सिंघे अनुरोध कर्यो हतो। जो नियमनो भंग थशे तो कार्यवाही पण करवामां आवशे। कच्छमां छेल्ला घणा दिवसोथी कोरोना वायरसना केसो वधी रह्या छे, त्यारे खास करीने शहेरी विस्तार भूज अने गांधीधाममां संक्रमण वधी रह्युं छे, त्यारे गुजरात सरकारे पण परिपत्र जाहेर कर्यो छे कि होळीनी उजवणी कोविड नियमोना पालन साथे करवी, ज्यारे धुळेटीनी उजवणी जाहेरमां करवा पर मनाई ફરવામાં આવી છે। ઉપરાંત કાલે સભ્ય બારાતનો પણ તહેવાર છે, ત્યારે પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંહે જણાવ્યું હતું કે તહેવારમાં કોવિડ પ્રોટોકોલ અને સરકારની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું અને જે કોઈ પણ નિયમનો ભંગ કરશે તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે। 28મી અને 29મી હોળી ધૂળેટી નો તહેવાર આવી રહ્યો છે અને 28મી હોલિકા દહન અને 29મી ધૂળેટી નું અવસર છે। કોરોનાની મહામારી અત્યારે ચાલી રહી છે, કેસો ફરીથી વધવા માંડ્યા છે, બધા એનાથી વાકેફ જ છે। સરકારના આ વખતે જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે આપણે ધૂળેટીમાં જાહેરમાં રંગો સાથે જે રીતે દર વર્ષે લોકો તહેવાર ઉજવતા હોય છે આ વખતે નથી કરી શકતા, જાહેરમાં આપણે રંગો સાથે તહેવાર નથી મનાવી શકતા, કોઈને સ્પર્શ કરવું પડે એવા કોઈ આપણે આ વખતે અલાઉડ નથી। અને ઇવન જે હોલિકા દહનનું છે 28મી એમાં પણ આપણે બહુ જ મર્યાદિત સંખ્યામાં લોકો ભેગા થઈને પરપ્રાંત જે રીતે આપણે હર વખત દર વર્ષે કરતા હોય છે આપણે ઉજવણી એ રીતે આપણે અલાઉડ છે, બટ એમાં મર્યાદિત સંખ્યામાં, એટલે કે ઓછી સંખ્યામાં જ લોકો આ કરી શકે છે। જાહેરનામાઓ જે બહાર પાડેલા છે કલેક્ટર સાહેબના, એમાં 4થી વધુ સંખ્યામાં લોકો ભેગા થાય તો એના માટે પરવાનગી લેવી પડે, તો એને ધ્યાનમાં રાખીને આપણે એ તહેવાર ઉજવવામાં આવે એ છે। અને બીજો શબે બરાતનું પણ આપણે તહેવાર છે એ પણ આવે છે 28મી, અને એમાં પણ આપણે કબ્રિસ્તાન પર મુસ્લિમ સમુદાયના લોકો ત્યાં જઈને એમના જે ત્યાં ફેમિલી મેમ્બર્સ છે એમને ત્યાં જઈને યાદ કરતા હોય છે, તો એમાં પણ આપણે મોટી સંખ્યામાં લોકો નહીં જઈ શકે એમાં પણ આપણે કોરોનાની ગાઈડલાઇન્સનું ધ્યાન રાખવું પડે। અગેઇન કલેક્ટરનું જાહેરનામા, જે 4થી વધુ કરતા લોકો ભેગા ના થઈ શકે કોઈ જગ્યા, એને પણ આપણે ધ્યાન રાખવું પડે। જે નિયમોનો ભંગ થશે એ પ્રમાણે આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। તો લોકોને અપીલ કરું છું કે આપણે હોળીનો તહેવાર છે, શબે બારાત છે, એમાં આપણે નિયમોનું પાલન કરીએ। કોરોનાની મહામારી અત્યારે ચાલી જ રહી છે, કેસો ફરીથી ઘણા આવી રહ્યા છે, તો આપણે ખૂબ સાવચેતી આપણે રાખવાની જરૂર છે। માસ્ક પહેરીને જ આપણે રહીએ ઘરેથી બહાર, 4 કરતા વધારે લોકો ભેગા નહીં થાય, ધૂળેટીનો તહેવાર જે છે જાહેરમાં બિલકુલ રમવામાં નહીં આવે એનું ધ્યાન રાખવામાં આવે છે। સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ।